બારડોલી નગર લોકડાઉન વચ્ચે અનેક સામાજિક સંસ્થાઓ ગરીબ અને જરૂરમંદોને વહારે આવી તેઓને જરૂરી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ તેમજ ભોજનની સુવિધા પૂરી પાડી સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરી છે. જોકે આ સેવાકીય પ્રવૃત્તિમાં કિન્નર સમાજ દ્વારા પણ માનવ ધર્મને શ્રેષ્ઠ સમજી સેવાકીય પ્રવૃત્તિમાં કાર્યરત એવી સામાજિક સંસ્થાને જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓની મદદ કરી સમાજ સેવાનો ઉમદા દાખલો પૂરો પાડ્યો હતો. રાકેશ ગાંધી, જય કેસરકુંજ રેસિડેન્સી. અત્યારે હાલમાં અમારા ભાણાભાઈ પાટીલ અને હું સાથે મળી અને અમારી ટીમ છેલ્લા 5 દિવસથી સ્લમ વિસ્તારની અંદર જરૂરિયાતમંદોને જે અનાજ રાંધીને પૂરું પાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ અમારો ભાવ જોઈ અને જે કિન્નર સમાજના માસી છે, પૂનમ માસી છે, આપણા બબીતા માસી છે, અને એમની ટીમ દ્વારા અમારા કામને બિરદાવી અને અમારા પર એક વિશ્વાસ મૂકી અને 700 માણસ માટે અમને ફરસાણના પેકેટો, પાર્લેજી બિસ્કિટના પેકેટો, ચોખા તેલનો ડબ્બો, કાચું અનાજ અને 10,000 રૂપિયા રોકડા શાકભાજી લેવા માટે આપ્યા છે. તો અમે એમને આભાર માનીએ છીએ. એમના અમારા ઉપર આશીર્વાદ રહે, અમે આ સેવાનું કાર્ય આગળ વધારતા રહીએ અને એમણે જે અમારા ઉપર વિશ્વાસ મૂકેલો છે એ વિશ્વાસ અમે જાળવી અને બારડોલી નગરના સ્લમ વિસ્તારમાં જરૂરિયાતમંદોને જ્યાં સુધી બને ત્યાં સુધી અમે આ રસોઈ બનાવીને પહોંચાડવાની ખાતરી આપીએ છીએ. અમારા પૂરતા પ્રયત્નો રહેશે. આ કપરા સંજોગોમાં કોઈપણ માણસ ભૂખ્યો ન રહે એની ચિંતા પણ આ કિન્નર સમાજે કરી છે અને આજે એક સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. એમને સૌને જય માતાજી કરી અને અમારી ટીમ પર એમના આશીર્વાદ સદા બની રહે એવી એમના તરફથી અમે આશીર્વાદ માંગીએ છીએ. નમસ્તે. સનાતન ધર્મ કી જય હો. આ કોરોના નીકળેલો છે એના લીધે કિન્નર સમાજ પણ જે કંઈ થતું હશે એમનાથી એ મદદ કરે છે. જ્યાં સુધી પહોંચશે ત્યાં સુધી મદદ કરીશું. અમે ઘરમાં એક ટાઈમ ખાઈશું પણ ગરીબોને ભૂખે નહીં રાખીએ અને અમારાથી જેટલું પણ બનશે એટલી અમે મદદ કરીશું અને જલ્દીથી જલ્દી ભગવાન પાસે પ્રાર્થના એ જ કરીએ છીએ કે આ દુઃખ બીમારી દૂર થાય અને જલ્દીથી જલ્દી આપણા ગુજરાતમાંથી અને ઇન્ડિયામાંથી આ કોરોના નીકળી જાય, બસ એટલી જ મારી વિનંતી છે અને એટલો જ મારો અભાવ. જે કંઈ અમારાથી બનશે અમે પહોંચાડવાની જરૂરથી જરૂર કોશિશ કરીશું. હું બોલું છું નવસારીના નાયક પૂનમ કુંવર ચંપા કુંવર. અહીંયા જે ડોસીમાં છે એમનું નામ છે ચંદન માસી, બબીતા, ઈશિતા, પલક, સુમન, નીતા, આ બધાએ થઈને કિન્નર સમાજ સનાતન ધર્મ એમાં અમે અમારા તરફથી જે કંઈ મદદ થઈ અમે કરીએ છીએ. જય હિન્દ, જય ભારત. અમે નવસારીના બધા ગામડાની અંદર મદદ કરી, નવસારીમાં મદદ કરી, હવે આ બારડોલીની અંદર પહોંચાડીએ છીએ. આ જે ભાઈ રોજ રાંધીને ખવડાવે છે, રોજ મોકલાવે છે, અમારા કરતાં વધારે એ લોકો જાણે છે કે આ કોને જરૂરની વસ્તુ છે. પૈસાવાળા તો ઘરમાં બેસીને આરામથી ખાય પણ જેને જરૂર છે, જે આપણા ઘેર મજૂરી કરવા આવે, સાંજે 5 રૂપિયાનું તેલ, 5 રૂપિયાનો લોટ લઈને રાંધતા હોય, એ લોકોને ખાસ આ વસ્તુની જરૂર છે તો ત્યાં સુધી અમે પહોંચાડવાની મદદ કરી પ્રયત્ન કરીએ છીએ. અને આ જે ભાઈ છે રસોઈ કરીને ખવડાવનારા, એ ભાઈ એ લોકો અમને ઘણી મદદ કરી, આવ્યા, બધો સામાન અમે એમને આપ્યો અને એમને વિનંતી કરીને કીધું કે આ વસ્તુ ગરીબોથી ગરીબને પહોંચવી જોઈએ. જય હિન્દ, જય ભારત. અમે અનાજ આપ્યું, કાચું તેલ મરચું મસાલો આપ્યો અને ફ્રૂટ પેકેટ આપ્યા, ચવાણાના, ચેવડાના, બિસ્કિટ આપ્યા અને એ બધું જે અમારાથી બન્યું એ વસ્તુ અમે આપીને આના પછી જે કંઈ બનશે અમારાથી અમે પહોંચતું કરીશું. કેટલી કીટ બનાવવામાં આવી છે? 700 કીટ બનાવવામાં આવી છે અને કાચું અનાજ જુદું અને 10,000 રૂપિયા શાકભાજી માટે મેં આપ્યા છે રોકડા, કારણ કે અત્યારે શાકભાજી લેવા જઈએ તો અમને જોઈને બિચારા પહેલાં લોકો ભાવ ઓછો કહે એટલે અત્યારે એ લોકોનું પેટ અમે નહીં મારીએ એટલે ભાઈને જ આપી દીધું. જે કમિટી ચલાવે છે, જે જમાડે છે એમને જ આપ્યા શાકભાજીના પૈસા. અને જ્યાં સુધી પહોંચે તમારી દુઆ અમને આપતા રહેજો. જલ્દીથી જલ્દી અમે પ્રાર્થના કરીએ કે આપણા શહેરમાંથી આ વસ્તુ નીકળી જાય અને બધા નોકરી ધંધે લાગી જાય અને બધા આપણા આપણા કામમાં આવે.